અત્યાર સુધીમાં આપણે સમાજનો અર્થ, સમાજની વ્યાખ્યા, સમાજના લક્ષણો, સમુદાય, સમુદાયનો અર્થ, સમુદાયના લક્ષણો, સમુદાયના માપદંડ, ત્યાર પછી સામાજિક સમૂહ, એની અંદર આવે છે સામાજિક સમૂહના લક્ષણો, મંડળ, વર્ગ, જ્ઞાતિ, ત્યાર પછી સામાજિક દરજ્જો અને ભૂમિકા, એની અંદર સામાજિક દરજ્જાનો અર્થ, સામાજિક દરજ્જાની વ્યાખ્યા, અર્પિત દરજ્જો કોને કહેવાય, પ્રાપ્ત દરજ્જો કોને કહેવાય, એમના ઉદાહરણો જોયા. હવે આપણે સામાજિક ધોરણો સમાજશાસ્ત્રના આ ખ્યાલની સમજ મેળવવાની છે. સામાજિક ધોરણો આ એક સમાજશાસ્ત્રનો ખ્યાલ છે. માનવ સમાજમાં બે વ્યક્તિઓના સામાજિક સમૂહથી શરૂ કરી વિશાળ સમાજના વર્તન વ્યવહાર માટે વર્તનને માર્ગદર્શન આપતા સામાજિક ધોરણો અવશ્ય હોય છે. ટૂંકમાં બે વ્યક્તિથી શરૂ કરી અને વિશાળ સમાજના વર્તન વ્યવહાર માટે વર્તનને માર્ગદર્શન આપવા માટે દરેક સમાજની અંદર ધોરણો અવશ્ય હોય છે. સામાજિક ધોરણોને કારણે જ સમગ્ર સમાજ વ્યવસ્થાનું નિયંત્રણ અને રચના જળવાતી હોય છે. ટૂંકમાં સામાજિક ધોરણો છે તો સમાજ વ્યવસ્થાનું નિયંત્રણ છે, સમાજ વ્યવસ્થાનું નિયંત્રણ કરી શકે છે. જો ધોરણો ન હોય તો સામાજિક વ્યવસ્થાનું નિયંત્રણ થઈ શકતું નથી અથવા એમની રચના જળવાતી નથી. હવે આપણે સામાજિક ધોરણોનો અર્થ જોઈએ તો સમાજનો દરેક સભ્ય તંદુરસ્ત સામાજિક જીવન જીવી શકે તેમજ સૌ સભ્યો વચ્ચેના સંબંધો ટકી રહે તે માટે સમાજ માન્ય વ્યવહારની રીત રસમો નક્કી કરવામાં આવે છે તેને સામાજિક ધોરણો કહે છે. ટૂંકમાં વ્યક્તિ તંદુરસ્ત જીવન જીવી શકે, સભ્યો વચ્ચેના સંબંધો ટકી રહે આ માટે સમાજની અંદર ઘણી બધી રીત રસમો છે તેને સામાજિક ધોરણો કહેવામાં આવે છે. સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો. વ્યક્તિ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા અને અયોગ્યતા, વ્યક્તિનું વર્તન યોગ્ય છે કે અયોગ્ય છે, ઉચિત છે કે અનુચિત છે એ નક્કી કરતા નિયમોને સામાજિક ધોરણો કહેવામાં આવે છે. ટૂંકમાં સામાજિક ધોરણો કેવા હોય તો કે લોકરીતિ, રૂઢિ, રિવાજ, પરંપરાઓ, નીતિ, લોકમત, આવા સામાજિક ધોરણો હોય છે. સામાન્ય રીતે વૈશ્વિક મૂલ્યોમાંથી ધોરણો નિષ્પન્ન થતા હોય છે, જેમ કે માનવતાવાદ એક મૂલ્ય છે. માનવતાવાદ, પ્રામાણિકતા, સમાનતા, બંધુત્વ, બિનસાંપ્રદાયિકતા, સ્વતંત્રતા આ બધા મૂલ્ય છે. જ્યારે રંગ, જાતિ કે લિંગના આધારે માનવીઓ વચ્ચે અધિકારોનો ભેદભાવ રાખવાના વર્તનને વિરોધ કરતો કાયદો એ ધોરણ છે. રંગ, જાતિ કે લિંગના આધારે વ્યક્તિ વચ્ચે જે ભેદભાવ રાખવામાં આવે છે તે ભેદભાવ અંગેનો જે કાયદો છે તેને ધોરણ કહેવામાં આવે છે. બધા જ સામાજિક ધોરણો એ સમાજનું પીઠબળ છે. સામાજિક ધોરણો કેવા હોય એ પણ આપણે જોઈએ કે સામાજિક ધોરણો કુટુંબમાં વડીલોને માન આપવું, વૃદ્ધોને મદદરૂપ થવું, મહિલાઓનું સન્માન કરવું, માનવતાવાદી વર્તન કરવું, આ બધા સામાજિક ધોરણો છે. સામાજિક ધોરણો વ્યક્તિનું સમાજમાં સામાજિક નિયંત્રણ કરે છે. સામાન્ય રીતે તમામ પ્રકારના ધોરણોની મર્યાદામાં રહીને સમાજના સભ્યોએ પોતાના ધ્યેય કે જરૂરિયાતો પ્રાપ્ત કરવાની હોય છે. કોઈ પણ વ્યક્તિએ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો ધોરણોની મર્યાદામાં રહીને ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. ધોરણોનું પાલન ન કરે
અને ઉલ્લંઘન કરી અને ધ્યેય પ્રાપ્ત કરી શકાતું નથી. ધોરણોના પાલન બદલ વ્યક્તિને યોગ્ય બદલો, માન કે પ્રતિષ્ઠા મળે. ધોરણોનું પાલન કરે છે તો તેમને માન મળે, પ્રતિષ્ઠા મળે છે. જ્યારે ધોરણોનો ભંગ કરે તો એ બદલ એમને શિક્ષા, દંડ કે માનહાનિ થાય છે. આપણે જોઈએ તો વાહન વ્યવહાર અથવા ટ્રાફિકના નિયમો છે, તો આપણે બધાએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડે છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરીએ તો શિક્ષા, દંડ કે માનહાનિ થાય છે. સમાજ દ્વારા સર્જાયેલ તમામ પ્રકારના ધોરણો વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કરે છે. ધોરણોનું કાર્ય શું છે તો વ્યક્તિને નિયંત્રણમાં રાખે છે. ધોરણો ન હોય તો શું થાય, વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણેનું વર્તન કરે. ધોરણો છે તો વ્યક્તિ સમાજ માન્ય યોગ્ય વર્તન કરે છે. સમાજના સભ્યો ધોરણોનું યોગ્ય રીતે પાલન કરે તો તે સમાજ વ્યવસ્થા પોતાના ધ્યેયો પ્રાપ્ત કરી શકે, પ્રગતિ અને વિકાસ કરી શકે છે. ટૂંકમાં દરેકે દરેક સભ્ય ધોરણોનું યોગ્ય રીતે પાલન કરે તો સમાજ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી શકે, પ્રગતિ કરી શકે, પોતાનો વિકાસ કરી શકે છે. જો સમાજમાં ધોરણ ભંગ કરનાર વ્યક્તિનું પ્રમાણ વધે તો સમાજમાં અવ્યવસ્થા અને અંધાધૂંધી સર્જાય. સમાજના બધા જ ધોરણો અને નિયમો સમાજની બધી વ્યક્તિ કે જૂથોને સર્વસ્વીકૃત હોય એ જરૂરી નથી. સમાજના બધા જ ધોરણો સમાજની બધી વ્યક્તિઓને કે બધા જ જૂથને સર્વસ્વીકૃત હોય એવું હોતું નથી. અમુક વ્યક્તિઓ માટે યોગ્ય હોય, અમુક જૂથ માટે યોગ્ય હોય તો અમુક વ્યક્તિ કે જૂથ માટે અયોગ્ય પણ હોય છે. કેટલાક ધોરણો અમુક વ્યક્તિ કે જૂથને માટે ફાયદાકારક હોય છે, એ જ ધોરણો અન્ય જૂથ કે વ્યક્તિ માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. ટૂંકમાં બધા જ ધોરણો બધી વ્યક્તિ કે બધા સમાજ માટે યોગ્ય હોય એવું નથી. અમુક સમાજના ધોરણો જુદા હોય છે. એક વ્યક્તિ કે સમાજ માટે એક ધોરણ યોગ્ય છે, જ્યારે બીજી વ્યક્તિ કે બીજા સમાજ માટે તે ધોરણ અયોગ્ય હોય છે. તો એક ઉદાહરણ જોઈએ. કામદારોને લાભ અપાવતા ધોરણો કારખાનાના માલિકોને નુકસાનકારક હોય છે. કામદાર વર્ગને ફાયદો થાય છે, લાભ થાય છે, જ્યારે કારખાનાના માલિકને નુકસાન થાય છે. હવે આપણે જોઈએ સામાજિક ધોરણોના લક્ષણો. એમાં પહેલું છે સામાજિક ધોરણોના ઉદ્ભવની રીત. સામાજિક ધોરણોનો ઉદ્ભવ કઈ રીતે થયો? સમાજમાં લોકરીતિઓ, રિવાજો, પરંપરાઓ એવા ધોરણો છે. પરંપરાઓ કેવી હોય તો કે નાની નાની બાળાઓ છે એ વ્રત અથવા ઉપવાસ કરે છે. મોળા વ્રત, ફૂલકાજડી, જયા પાર્વતી આવા વ્રત કરે છે ને, તો આ આપણી એક પરંપરાઓ છે. ઘણા બધા રિવાજો પણ આપણા સમાજની અંદર જોવા મળે છે, તો આ બધા ધોરણો કહેવાય. જેના ઉદ્ભવ માટે સમાજ કોઈ ખાસ પ્રકારના સભાનું આયોજન કરતું નથી. લોકરીતિ, રિવાજો, પરંપરાઓ આ ધોરણો છે. તો આ ધોરણોનો ઉદ્ભવ થાય એ માટે કોઈ સભાનું આયોજન કરવામાં આવતું નથી. આયોજન વગરના ધોરણોનો ઉદ્ભવ થાય છે. સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી ધોરણો ઉદ્ભવે છે. આપણે રોજે રોજ જે કાંઈ વર્તન વ્યવહાર કરીએ છીએ, સ્વાભાવિક ક્રમમાં આ વર્તન વ્યવહાર કરીએ છીએ, તો એમાંથી ઓટોમેટિક રીતે ધોરણો ઉદ્ભવે છે. એનું આયોજન કરવામાં આવતું નથી. જ્યારે કોઈ વિશાળ વહીવટી એકમ જેમ કે બેંક, શૈક્ષણિક સંસ્થાના નિયમો અથવા રાજ્યના કાયદા એવા ધોરણો છે કે જેમનો ઉદ્ભવ વૈચારિક આયોજન દ્વારા થતો હોય છે. વિશાળ વહીવટી એકમ કેવા હોય તો કે બેંક, શૈક્ષણિક સંસ્થાઓ, રાજ્ય અંગેના કાયદાઓ, આ બધા ધોરણો છે. તો આ ધોરણો એવા છે કે જેના ઉદ્ભવ માટે ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવે
છે. આ ધોરણો એ વર્તન વ્યવહારમાંથી ઉદ્ભવતા નથી, એનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમ કે દેશમાં જુદા જુદા કાયદાનું ઘડતર દેશના બંધારણને ધ્યાનમાં રાખીને જે તે રાજ્યની વિધાનસભા કે લોકસભા જેવી સરકારી ધારાકીય સંસ્થાઓ દ્વારા વિચારપૂર્વક આયોજનપૂર્વક કરવામાં આવે છે. વિધાનસભા અને લોકસભા કાયદાઓ બનાવે છે, કાયદાઓ બનાવે છે એ કાયદા ધોરણો છે, પણ એ કેવા હોય છે? તો કે વિચારપૂર્વકના હોય છે, આયોજનપૂર્વકના હોય છે અને બંધારણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતા હોય છે. કોઈ વર્તન વ્યવહારમાંથી તે ધોરણોનો ઉદ્ભવ થતો નથી. હવે એના ઉદાહરણો જોઈએ. સ્ત્રી ભ્રૂણ હત્યા, સ્ત્રી ભ્રૂણ હત્યા અંગેના ધોરણો છે. આ ધોરણો છે એ કોઈ વર્તન વ્યવહારમાંથી ઉદ્ભવતા નથી, એ આપણી મોટી એવી ધારાકીય સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવતા હોય છે. ત્યાર પછી દહેજ, દહેજની વાત કરીએ. ત્યાર પછી બીજા ઉદાહરણ પણ જોઈએ. અસ્પૃશ્યતા, બાળ લગ્ન, વિધવા પુનર્લગ્ન, અસ્પૃશ્યતાની વિરુદ્ધનું વર્તન કરવામાં આવે છે તો તેના કાયદાઓ, નાની ઉંમરે લગ્ન કરે છે તો એ અટકાવવા માટેના કાયદાઓ, વિધવા પુનર્લગ્ન એટલે વિધવા સ્ત્રી પણ પાછા લગ્ન કરી શકે એના માટેના જે કાયદાઓ છે એને ધોરણો કહેવામાં આવે છે. તે ધોરણો ધારાકીય સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવતા હોય છે. એ ધોરણો કોઈ વર્તન વ્યવહારમાંથી ઉદ્ભવતા નથી. કયા ધોરણો વર્તન વ્યવહારમાંથી ઉદ્ભવે છે? તો કે લોકરીતિઓ, રિવાજો, પરંપરાઓ, રૂઢિઓ, લોકરીતિઓ, આ ધોરણો છે એ વર્તન વ્યવહારમાંથી ઉદ્ભવે છે. હવે બીજો મુદ્દો છે, સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે. ટૂંકમાં સામાજિકીકરણ આ શબ્દ નવો છે. સામાજિકીકરણ કોને કહેવાય? તો કે સામાજિકીકરણ એટલે કોઈ નાનું બાળક હોય અથવા કોઈ વ્યક્તિની વાત કરીએ તો તે વ્યક્તિ કે નાના બાળકને કુટુંબમાંથી સમાજમાંથી પડોશમાંથી શાળામાંથી અવનવા ધોરણો શીખવા મળતા હોય છે. તે ધોરણો જે શીખે છે તે વ્યક્તિનું સામાજિકીકરણ થાય છે. વ્યક્તિનો જન્મ થાય છે તો તેને કોઈ ધોરણો વિશેનું જ્ઞાન હોતું નથી. ધીમે ધીમે વાતાવરણમાં તે રહે છે અને સામાજિકીકરણ દ્વારા તે નવા નવા ધોરણો શીખે છે. હવે આ મુદ્દાની વિસ્તૃત સમજ મેળવીએ તો સામાજિક ધોરણો માનવીને જૈવિક રીતે વારસામાં આપોઆપ મળતા નથી. જો ધોરણો છે એ વારસામાં મળતા નથી, પરંતુ વ્યક્તિ જે કુટુંબમાં જન્મે છે અને ઉછરે છે તેમાંથી અને તેની આસપાસ અન્ય વ્યક્તિઓ, મિત્રો, સામાજિક વાતાવરણ દ્વારા સામાજિકીકરણમાંથી સામાજિક ધોરણોની માહિતી અને શિક્ષણ મેળવે છે. ટૂંકમાં બાળક આસપાસના વ્યક્તિઓ પાસેથી, મિત્રો પાસેથી, વાતાવરણમાંથી, સામાજિકીકરણમાંથી ધોરણો અંગેની માહિતી મેળવે છે અથવા શિક્ષણ મેળવે છે અને તે દ્વારા ધોરણો શીખે છે. કુટુંબ, મિત્ર જૂથ, પડોશ જૂથ, શાળા, સંચારના માધ્યમો એટલે કે ટીવી, રેડિયો, લેપટોપ, મોબાઈલ, આ સંચારના માધ્યમો છે. આ સંચારના માધ્યમો વ્યક્તિને ધોરણોની માહિતી અને તેનું પાલન કઈ રીતે કરવું તે શીખવે છે. બાળપણના રમત જૂથો દ્વારા રમત દરમિયાન રમતોના નિયમોના પાલન દ્વારા ધોરણો આત્મસાત કરે છે. એટલે કે રમત ગમતની પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે બાળકો રમતના નિયમો શીખે છે, નિયમોનું પાલન કરતા શીખે છે અને એવી રીતે ધોરણો આત્મસાત કરે છે. ત્રીજો મુદ્દો છે, સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ. મૂલ્યો કેવા હોય? તો કે સમાનતા, પ્રામાણિકતા, બંધુત્વ, બિન સાંપ્રદાયિકતા, આવા બધા મૂલ્યો હોય છે. સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ,
જુદા જુદા સમાજના સાંસ્કૃતિક મૂલ્યો અને એક જ સમાજના જુદા જુદા સમયના સાંસ્કૃતિક મૂલ્યોમાં વિવિધતા છે. ટૂંકમાં દરેકે દરેક સમાજમાં સાંસ્કૃતિક મૂલ્યો જુદા જુદા હોય છે. દરેકે દરેક સમાજના સાંસ્કૃતિક મૂલ્યો સરખા હોતા નથી અને એક જ સમાજની અંદર પણ જુદા જુદા સમયના સાંસ્કૃતિક મૂલ્યો પણ જુદા જુદા હોય છે. જેમ કે હિન્દુ સમાજમાં સ્ત્રી પુરુષના સંબંધો પર મર્યાદા મુકતા ધોરણો છે. હિન્દુ સમાજમાં સ્ત્રી પુરુષના લગ્ન પહેલાના સંબંધો પર મર્યાદા છે, મર્યાદા મુકતા ધોરણો છે. જ્યારે આદિવાસીમાં તો કે લગ્ન પહેલા સ્ત્રી પુરુષના સંબંધોમાં છૂટછાટ ભર્યા ધોરણો છે. આદિવાસીઓમાં તે અંગેના રિવાજો છૂટછાટ ભર્યા સ્વરૂપના ધોરણો છે. આ બાબત શું દર્શાવે છે? તો કે અમુક ધોરણો છે એ હિન્દુ સમાજ માટે યોગ્ય નથી અને આદિવાસીઓ માટે યોગ્ય છે. તેમને છૂટછાટ ભર્યા સ્વરૂપના ધોરણો યોગ્ય છે. અગાઉના સમયમાં પુત્ર પુત્રીના લગ્ન નક્કી કરવાનો અધિકાર માત્ર માતા પિતાને હતો. જ્યારે વર્તમાનમાં વડીલો કે માતા પિતા સંતાનોના લગ્નની બાબતમાં તેમની ઈચ્છા અને પસંદગીને મહત્વ આપે છે. અગાઉના સમયમાં પુત્ર પુત્રીને લગ્ન અંગે કંઈ પૂછવામાં આવતું જ ન હતું, એમને અધિકાર નહોતો. માતા પિતા જ જીવનસાથીની પસંદગી કરી આપતા હતા. પણ વર્તમાન સમયમાં એવું બને છે કે માતા પિતા સંતાનોની પસંદગી કે ઈચ્છા જાણી અને પછી જીવનસાથીની પસંદગી કરે છે. ચોથો મુદ્દો છે સાર્વત્રિકતા અને વૈવિધ્યતા. સાર્વત્રિકતા એટલે શું? તો કે બધી જ જગ્યાએ જોવા મળતું હોય તેને સાર્વત્રિકતા કહેવાય. માનવી માનવી વચ્ચેના સામાજિક સંબંધો શક્ય બનાવવા દરેક સમાજના સમાજમાં સામાજિક ધોરણો સાર્વત્રિકપણે જોવા મળે છે. ટૂંકમાં માનવી માનવી વચ્ચેના સામાજિક સંબંધોને શક્ય બનાવવા માટે બધા જ સમાજમાં સાર્વત્રિકપણે આવા સામાજિક ધોરણો જોવા મળે છે. તેની સાથે તેમાં વૈવિધ્ય પણ છે. વૈવિધ્ય એટલે વિવિધતા. જેમ કે રિવાજો, લોકનીતિ, ફેશન, શિષ્ટાચાર, રાજ્યના કાયદા વગેરે વિવિધ લક્ષી ધોરણો છે. આ બાબતમાં ટૂંકમાં દરેકે દરેક સમાજમાં વિવિધતા જોવા મળે છે. દરેકે દરેક સમાજમાં રિવાજો, લોકનીતિ, ફેશન, શિષ્ટાચાર અંગેના ધોરણો તો છે, પણ ધોરણોમાં વિવિધતા જોવા મળે છે. પાંચમો મુદ્દો છે વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ. વર્તનનું મૂલ્યાંકન થાય છે અને મૂલ્યાંકન કરી અને વ્યક્તિને સજા કઈ રીતે આપવામાં આવે છે તેની વાત આ મુદ્દામાં છે. સામાજિક ધોરણો દ્વારા વ્યક્તિના વર્તનનું યોગ્ય કે અયોગ્ય રીતે મૂલ્યાંકન થાય છે. ટૂંકમાં વ્યક્તિ કેવા પ્રકારનું વર્તન કરે છે અને કેવા પ્રકારનું વર્તન યોગ્ય છે અને અયોગ્ય છે તે ધોરણો દ્વારા તેમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પ્રત્યેક ધોરણો સાથે તેના ભંગ બદલની વિશિષ્ટ સજા પદ્ધતિ પણ છે. દરેકે દરેક ધોરણ સાથે તે ધોરણના ભંગ બદલની સજા પદ્ધતિ પણ જોડાયેલી છે. લોકરીતિ જેવા ધોરણોના ભંગ માટે હળવી સજા કરવામાં આવે છે. લોકરીત આપણે જોયું ને કે રૂઢિ ને રિવાજો, લોકરીતિઓ, પરંપરાઓ, આવા ધોરણોનો જો ભંગ થાય તો તેમને હળવી સજા થાય છે. જ્યારે એ સજાને શું કહેવાય? તો અનૌપચારિક સજા પદ્ધતિ કહેવામાં આવે છે. જ્યારે કાયદા જેવા ધોરણો છે તો તેનો ભંગ થાય તો એના માટે અદાલત તેને ઔપચારિક સજા કરે છે. ઔપચારિક એટલે કેવી? દંડ, દંડની સજા, જેલની સજા અથવા ફાંસીની સજા થાય છે. સમાજની ધોરણાત્મક વ્યવસ્થાને લીધે તેના સભ્યો વચ્ચે સંપર્ક વ્યવહાર અને સમાજમાં સ્થિરતા અને વ્યવસ્થા જોવા મળે છે. ધોરણો છે તો સમાજમાં સ્થિરતા છે અને વ્યવસ્થા જળવાઈ રહે છે. ધોરણો ન હોય તો વ્યવસ્થા જોવા મળે નહીં. તમે ખાલી એટલો વિચાર કરો કે ટ્રાફિકના નિયમો છે, જો ટ્રાફિકના નિયમો ન હોય તો શું થાય?
બેંક ની અંદર જઈએ છીએ આપણે તો બેંક ના અમુક નિયમો છે, તો આ નિયમો ન હોય તો શું થાય? દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબનું વર્તન કરે તો એ સમાજ માટે નુકસાનકારક કહેવાય. હવે જો સામાજિક નિયંત્રણ, આ પણ એક સમાજશાસ્ત્ર નો ખ્યાલ છે. બધા જ સમાજો ઓછે વત્તે અંશે ગતિશીલ અને પરિવર્તનશીલ છે. બધા સમાજની વાત છે, બધા સમાજ ગતિશીલ પણ છે અને પરિવર્તનશીલ છે, પણ બધા જ સમાજમાં સરખું પરિવર્તન આવતું નથી. ઓછે વત્તે અંશે ગતિશીલ અને પરિવર્તનશીલ છે. સમાજના જુદા જુદા ભાગોમાં પરિવર્તન આવવા છતાં સમાજનું મૂળભૂત સ્વરૂપ લાંબા સમય સુધી ટકી રહે છે. સમાજ જીવનની જરૂરિયાતો અને સામાજિક સંબંધોની વ્યવસ્થા ત્યારે જ શક્ય બને જ્યારે સમાજના સભ્યો સમાજ સ્વીકૃત ધોરણો પ્રમાણે વર્તન વ્યવહાર કરે, અને તે માટે સમાજમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ હોય છે. મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીએ સામાજિક નિયંત્રણની વ્યાખ્યા આપી છે. સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ. સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખે છે, સમાજ વ્યવસ્થાને ટકાવી રાખે છે, આ માટેની એક રીત છે, તેને સામાજિક નિયંત્રણ કહેવામાં આવે છે. સામાજિક નિયંત્રણ કેવું હોય તો કે ટીકા, મસ્કરી, નિંદા, અણગમો સ્વરૂપથી દેહાંત દંડ સુધી જોવા મળે છે. તો સામાજિક નિયંત્રણ ક્યાંથી ક્યાં સુધીનું હોય તો કે ટીકા મસ્કરીથી શરૂ કરી અને દેહાંત દંડ સુધીના સામાજિક નિયંત્રણ હોય છે. સમાજમાં સામાજિક ધોરણોથી વિરુદ્ધના વર્તનને અટકાવતી રીતો કે સાધનો સામાજિક નિયંત્રણ દર્શાવે છે. તેના હવે આપણે લક્ષણો જોઈએ. પહેલું છે સાર્વત્રિકતા. માનવ સમાજમાં સાર્વત્રિકપણે સામાજિક નિયંત્રણ જોવા મળે. સાર્વત્રિકપણે એટલે બધી જ જગ્યાએ, આખા સમાજમાં. માનવ સમાજમાં સાર્વત્રિકપણે સામાજિક નિયંત્રણ જોવા મળે છે. જો કે નિયંત્રણના સાધનો અને પદ્ધતિઓ સમાજે સમાજે અને સમયે સમયે જુદા જુદા હોય છે. દરેકે દરેક સમાજમાં નિયંત્રણ માટેના સાધનો છે, પણ દરેકે દરેક સમાજે નિયંત્રણ માટેના સાધનો અલગ અલગ હોય છે. પરંતુ સામાજિક નિયંત્રણ વગરનો સમાજ શક્ય નથી. સામાજિક નિયંત્રણ સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે. સામાજિકીકરણની પ્રક્રિયા દરમિયાન સમાજના ધોરણો વ્યક્તિને શીખવી તેનું અંતરીકરણ કરવામાં આવે છે. સામાજિકરણની પ્રક્રિયા થાય છે જ્યારે બાળકની અંદર, ત્યારે તે દરમિયાન સમાજના ધોરણો વ્યક્તિને શીખવી અને તેનું સિંચન કરવામાં આવે છે. એ રીતે સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણો અનુરૂપ વ્યક્તિના વર્તનને ઘડતી પ્રક્રિયા છે. સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણો અનુરૂપ વ્યક્તિને વર્તનને ઘડતી પ્રક્રિયા. ટૂંકમાં સામાજિક નિયંત્રણ દ્વારા સામાજિક ધોરણો ઘડાય છે અને જેનાથી વ્યક્તિનું વર્તન પણ ઘડાય છે. હવે છે વિવિધતા. પ્રત્યેક સમાજમાં પણ નિયંત્રણની પદ્ધતિઓ જુદી જુદી હોય છે. નિયંત્રણની પદ્ધતિઓ વિશાળ સમુદાયમાં નિયંત્રણની પદ્ધતિ કેવી છે અને નાના સમુદાયમાં કેવી છે? વિશાળ સમુદાયમાં મહદઅંશે ઔપચારિક નિયંત્રણ પદ્ધતિ છે, જ્યારે નાના સમુદાયમાં મહદઅંશે અનૌપચારિક નિયંત્રણની પદ્ધતિ છે. તો વિશાળ સમુદાયમાં નિયંત્રણ કઈ રીતે થાય છે? કાયદા દ્વારા, પોલીસ તંત્ર દ્વારા, ન્યાય તંત્ર દ્વારા સામાજિક નિયંત્રણ. કાયદા દ્વારા, પોલીસ દ્વારા, ન્યાયતંત્ર દ્વારા વિશાળ સમુદાયમાં નિયંત્રણ કરવામાં આવે છે. નાના સમુદાયમાં નિયંત્રણ કઈ રીતે થાય છે? તો કે ટીકા, મસ્કરી, નિંદા, અણગમો વ્યક્ત કરીને અનૌપચારિક નિયંત્રણ કરવામાં આવે છે. વિશાળ સમુદાયમાં વ્યક્તિ ધોરણોથી વિરુદ્ધનું વર્તન કરે
તો એમને સજા કેવી મળે છે? તો કે દંડ, જેલ અથવા ફાંસીની સજા થાય છે. જ્યારે નાના સમુદાયની અંદર ધોરણોથી વિરુદ્ધ વર્તન કરે તો શું થાય? તો કે ટીકા, નિંદા, અણગમો અને મશ્કરી કરીને નિયંત્રણ કરવામાં આવે છે. વિશાળ સમુદાયમાં નિયંત્રણ માટે કાયદા, પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર જવાબદાર છે. નાના સમુદાયમાં વ્યક્તિ દ્વારા જ વ્યક્તિનું નિયંત્રણ કરવામાં આવતું હોય છે. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રને પોતાના મૂળભૂત ખ્યાલો છે, જે ખ્યાલોની સમજ આપણે મેળવી. આ પ્રકરણમાં આપણે મૂળભૂત ખ્યાલો કે વિભાવનાઓનો પરિચય મેળવો. કેવા કેવા ખ્યાલોની સમજ મેળવી? તો કે સમાજ, સમુદાય, સામાજિક ધોરણો, ભૂમિકા, ધોરણો અને સામાજિક નિયંત્રણ જેવા ખ્યાલો અથવા વિભાવનાની સમજ મેળવી. તેઓની લાક્ષણિકતાઓ વિશે પણ જાણ્યું. આ ખ્યાલોને તમે વિગતે સમજશો તો સમાજશાસ્ત્ર વિષયનું મહત્વ શું છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે તેમની અવશ્ય સમજૂતી તમને થશે. આ ઉપરાંત સમાજ વ્યવસ્થા અને સમાજના રચનાતંત્રને હવે પછીના એકમમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું.